છેલ્લા ચાર દિવસ દરમિયાન ગુજરાતમાં ત્રીજી વાર શાંતિ ડહોળવાનો પ્રયાસ થયો છે. 8 સપ્ટેમ્બરે સુરતમાં ગણેશ પંડાલમાં પથ્થરમારો અને વડોદરામાં ગણેશ ઉત્સવની વચ્ચે ધાર્મિક ઝંડા લગાવવાના વિવાદ સામે આવ્યો હતો. હવે 10 સપ્ટેમ્બરની મોડી રાત્રે એટલે કે ભરૂચમાં ધાર્મિક ઝંડા લગાવવા બાબતે બે કોમના ટોળા આમને સામે આવી જતા મામલો તંગ બન્યો હતો. જોકે પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી જઈ સ્થિતિ તુરંત જ કાબુમાં લીધી હતી. આ મામલે પોલીસે 20 લોકોના નામ સહિત ટોળા સામે ફરિયાદ નોંધી 17ની ધરપકડ કરી ચુસ્ત પોલીસ બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો છે. 10 સપ્ટેમ્બરની મોડી રાત્રે એટલે કે ભરૂચમાં ધાર્મિક ઝંડા લગાવવા બાબતે બે કોમના ટોળા આમને સામે આવી જતા મામલો તંગ બન્યો હતો. જોકે પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી જઈ સ્થિતિ તુરંત જ કાબુમાં લીધી હતી. આ મામલે પોલીસે 20 લોકોના નામ સહિત ટોળા સામે ફરિયાદ નોંધી 17ની ધરપકડ કરી ચુસ્ત પોલીસ બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો છે. મોડી રાત્રે કુકરવાડાના ગોકુળનગરમાં કોમી તંગદિલીના પગલે પોલીસ કાફલાએ દોડી જઈ કાર્યવાહી કરી સ્થિતિને કાબુમાં લીધા બાદ સ્થિતિ ફરી ન બગડે તે માટે સમગ્ર વિસ્તારમાં પોલીસના ધાડે ધાડા ઉતારી દેવામાં આવ્યા હતા. સવારના સમયે સમગ્ર વિસ્તારમાં પોલીસ દ્વારા ફૂલ પેટ્રોલિંગ પણ હાથ ધરાયું હતું. ભરૂચના SP મયુર ચાવડાએ જણાવ્યું હતું કે રજૂઆતો અને CCTV ચકાસણીના આધારે પોલીસે ગુનો નોંધ્યો છે, જેમાં 20 લોકોના નામ છે. અન્ય ટોળા સામે ગુનો નોંધવામાં આવ્યો છે, જેમાંથી 17 આરોપીની અટકાયત કરવામાં આવી છે. તેઓએ લોકોને અપીલ કરતા જણાવ્યું છે કે માહોલ ખરાબ થાય તેવા મેસેજ, ફોટા કે વિડીયો લોકો સોશિયલ મીડિયા મારફતે ન ફેલાવે. પોલીસની સોશિયલ મીડિયા પર નજર છે. જો કોઈ ગ્રુપમાં આવા મેસેજ ફરતા થશે તો તેની સામે કાર્યવાહી કરાશે. હાલ ગણેશ ઉત્સવ ચાલી રહ્યો છે અને આગામી દિવસોમાં ઈદે મિલાદનો તહેવાર આવી રહ્યો છે, ત્યારે પ્રજાજનો પણ ખોટી અફવાથી દૂર રહી પોલીસને સહકાર આપે તે આવશ્યક છે. ગઈકાલે જે ભરૂચ બી ડિવિઝનમાં બનાવ બન્યો હતો એ સંદર્ભે રાત્રે ઘણા લોકોને ડિટેન કરવામાં આવ્યા હતા. ડિટેન કર્યા પછી ઘણા CCTVના ફૂટેજ, વિડીયો ફૂટેજ જે પોલીસે ઇન્વેસ્ટિગેશનમાં લીધા છે એને ધ્યાનમાં રાખી અને આશરે 20 લોકો વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે. એ 20 લોકોને તમામને નિયરલી અમે ડિટેન કરી લીધા છે અને એના પછી એરેસ્ટ પણ કરી લીધા છે. હાલ પરિસ્થિતિ શાંતિ છે. અન્ય ફૂટેજીસ જોઈ અને બીજા કેટલા લોકોની સંડોવણી છે અને કયા કયા ટોળા ક્યાં ભેગા થયા હતા અને કોણે શું કર્યું છે એ બાબતનું ઇન્વેસ્ટિગેશન ચાલુ છે. ગઈકાલના રાતના બનાવ પછી પોલીસ જગ્યા ઉપર પહોંચી અને તમામ એક્શન લીધી છે. એના પછી હાલ પોલીસ એ નજર રાખી રહી છે કે ભરૂચ શહેરમાં માહોલ બગાડવાનું કામ જે અમુક વિડીયો કે અમુક ફોટોઝ અને અમુક મેસેજોથી ઘણા બધા ગ્રુપોમાં ચાલી રહ્યું છે એની ઉપર અમારા સાયબર ક્રાઇમની પૂરેપૂરી નજર છે અને જો કોઈ પણ એવું કૃત્ય કરશે તો એના વિરુદ્ધ સિરિયસ પગલાં લેવામાં આવશે. આ બનાવ બન્યા પછી આજ સવારથી આખા ભરૂચ જિલ્લામાં અલગ અલગ ટીમો તમામ ધર્મના આગેવાનોને મળી અને કોમી શાંતિ જાળવે એવો માહોલની ચર્ચા કરી રહી છે. એ ઉપરાંત ફ્લેગ માર્ચ, એરિયા ડોમિનેશન, ફૂટ પેટ્રોલિંગ એ તમામ વસ્તુ હાલ ચાલુ છે અને આગામી દિવસોમાં જે તમામ ધર્મના તહેવારો આવે છે એ શાંતિથી પૂર્ણ થાય એ મુજબના પ્રયાસ કરી રહ્યા છે. અમારી તમામને વિનંતી છે કે આવા કોઈ પણ ઉશ્કેરણીજનક બાબતો ધ્યાન ઉપર આવે, તાત્કાલિક પોલીસને ધ્યાન કરવી, કોઈ પણ ખોટા મેસેજથી ઉશ્કેરાઈ નહીં જવું અને પોલીસને સાથે રાખીને કોઈ પણ સોલ્યુશન આવે એવા પ્રયત્ન કરવા.